અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો તો હવે સૌથી પહેલા બ્રેડ વડા બનાવવા માટે આપણે એકદમ ટેસ્ટી એવો બ્રેડ વડાનો મસાલો બનાવીશું મસાલો બનાવવા અહીંયા મેં એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું સાથે અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈએ અને અહીંયા મેં એક ઇંચ છીણેલા આદુનો ટુકડો લીધો છે સાથે બે મીડિયમ સાઈઝના એકદમ ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીશું હવે અહીંયા આપણે બે થી ત્રણ કળી જેટલું એકદમ ઝીણું ચોપ કરેલું લસણ અને સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશો આ મસાલામાં હિંગનો સ્વાદ એકદમ સરસ લાગશે અને આ મસાલો તમે આ રીતે બનાવશો ને તો વડાનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે આદુ મરચા લસણને એકદમ સારી રીતે તેલમાં સાંતળી લેશો તો અહીંયા તમે જુઓ એક થી બે મિનિટમાં એકદમ સરસ આપણા આદુ મરચાં અને લસણ સતળાઈ ગયા છે તો હવે આ સ્ટેજ પર બે મોટી સાઇઝના બાફેલા બટેટાને આમાં ઉમેરી દેશું બટેટાને બાફ્યા સરસ ઠંડા કર્યા અને એની છાલ ઉતારી અને આ રીતે અતકચરાઈને મેશ કરી લીધા છે હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી અડધી ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેશું સાથે અહીંયા આપણે અડધી ટી સ્પૂન કરતાં ઓછી હળદર ઉમેરી દેશું અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અહીંયા આપણે અડધા કપ કરતાં થોડી ઓછી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું કોથમીરને આ વડાના મસાલામાં આગળ પડતી રાખવાની બહુ સારો એવો વડામાં ટેસ્ટ આવશે હવે બધું સરસ મિક્સ કરી લઈએ તો મેં આ મસાલામાં ડુંગળી નથી ઉમેરી તમારે ઉમેરવી હોય તો આપણે આદુ મરચાં લસણ સાતળ્યા ત્યારે જ તમે ડુંગળીને ઉમેરી અને સાતળી શકો છો મસાલો આ રીતે સરસ મિક્સ થઈ ગયો છે તો લાસ્ટમાં એક ટી સ્પૂન કરતાં થોડો વધારે લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું તો લીંબુનો રસ આપણે લાસ્ટમાં જ ઉમેરવાનો એટલે એકદમ સરસ લીંબુના રસની ફ્લેવર આવે હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને મસાલાને આપણે કમ્પ્લીટ ઠંડો થવા દેસું તો એક મિનિટમાં મસાલો સરસ ઠંડો થઈ જશે અને મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે વડા માટેનું બેટર બનાવીએ બેટર બનાવવા માટે દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને એકદમ ક્રિસ્પી વડા બને એના માટે બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું ચોખાનો લોટ ઉમેરવાથી આપણે જ્યારે વડાને તેલમાં ઉમેરીશું ને ત્યારે કળી પણ બહુ જ ઓછી પડશે હવે વન ફોર ટી સ્પૂન કરતાં પણ ઓછી હળદર ચપટી જેટલી હિંગ અને વન એક ટી સ્પૂન કરતાં થોડું વધારે અથવા સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલા અજમા લીધા છે હાથથી આ રીતે અજમાને ક્રશ કરીને ઉમેરીશું અહીંયા તમારે બેટરમાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવી હોય તો એનો સ્વાદ પણ એકદમ સરસ લાગશે હવે આ રીતે અડધા કપ જેટલું પાણી ઉમેરી બેટરને આ રીતે સરસ મિક્સ કરી લેશો તો અહીંયા પાણી બહુ વધારે નહીં ઉમેરવાનું આપણે બટાકા વડાનું ખીરું બનાવતા હોઈએ બિલકુલ એ રીતનું મીડિયમ ઘટ ખીરું તૈયાર કરવાનું છે આટલા ખીરા માટે અડધા કપ જેટલું પાણી લાગ્યું છે હવે ખીરાને થોડીવાર માટે સાઈડ પર મૂકી અને વડાને વાળી લેશું અહીંયા વડાને વાળવા માટે મેં એક મીડિયમ સાઇઝની બ્રેડ લીધી છે બ્રેડની કિનારીઓ કટ કરી લીધી છે આ રીતે થોડી બ્રેડને વણી લેશું અને સરસ બ્રેડ વણાઈ જાય એટલે આ રીતે મસાલાનો રોલ કરી બંને બાજુ આપણે બ્રેડની સાઈડ પર પાણી લગાવી દેશું અને આ રીતે હલકા હાથે એકદમ ટાઇટ એવો રોલ વાળી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણો રોલ વળાઈ ગયો છે તો બિલકુલ આ જ રીતે બધા રોલ વાળીને તૈયાર કરીશું અહીંયા મેં એકદમ સારી રીતે બધા રોલ વાળી લીધા છે હવે આપણે વડા બનાવવા માટે જે બેટર તૈયાર કર્યું છે એમાં ચપટી જેટલા વન એટ ટી સ્પૂન કરતાં પણ ઓછા સોડા ઉમેરીશું બહુ વધારે સોડા નહીં ઉમેરવાના નહીં તો વડામાં તેલ ભરાઈ જશે એક નાની ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીશું તો બેટર આપણું બિલકુલ તૈયાર છે હવે વડા બનાવવા માટે આપણા જે વડાની સાઈડ છે બંને એને આપણે પહેલાં આ રીતે બેટરથી બરાબર કોટ કરીશું અને પછી આ રીતે સરસ વડાને બેટરમાં ડીપ કરી એક્સ્ટ્રા બધો લોટ કાઢી અને વડાને હલકા હાથે ગરમ તેલમાં ઉમેરી દઈશું તો બિલકુલ એ જ રીતે આપણે કઢાઈમાં એકવારમાં જેટલા સમય એટલા વડાને આ રીતે બેટરથી કોટ કરી અને તેલમાં ઉમેરતા જશું તો સાઈડને તમારે ખાસ કોટ કરવાની જેથી મસાલો બિલકુલ બહાર ના આવે તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં અત્યારે કડાઈમાં ચાર વડા ઉમેરી દીધા છે વડાને ઉમેર્યા પછી થોડી વાર બિલકુલ નહીં ચલાવવાના અને થોડા વડા સેટ થાય એટલે આ રીતે વડાની સાઈડને ચેન્જ કરી બધી બાજુ સરસ ક્રિસ્પી કલર આવે ત્યાં સુધી તળી લેશું તો આપણે જેમ બ્રેડ પકોડા તળતા હોઈએ બિલકુલ એ જ રીતે અને તળવાના છે અને એવો જ ડાર્ક કલર કરવાનો છે તો લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે અને વડા સરસ તળાઈ ગયા છે સારી રીતે તેલ નીતારી વડાને પ્લેટમાં લઈ લેશું અને હવે અહીંયા તમે જુઓ કેવા સરસ આપણા બ્રેડ વડા બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે આ વડા બહુ ટેસ્ટી લાગશે તો તમે આ વરસાદની સિઝનમાં બ્રેડ વડાની રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક આવી નવી ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ